નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો હું હરકિશન દરજી અંબોડ પ્રાથમિક શાળા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર આજે આપણે વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થોના જાણવા માટેની પ્રવૃત્તિ કરીશું સૌ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થો વિશેની પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે તેની માટે આપણી પાસે છે એક કાતર એક ધાતુનો સળિયો એક વાહક તાર ધાતુનો સ્ક્રૂ છે ચીપિયો છે ખીલી છે નેલ કટર છે ટાંકણી છે એક તાંબાનો તાર છે ત્યારબાદ અહીં આપણી પાસે એક પ્લાસ્ટિકનું ઢાંકણ છે અને કાગળનો ટુકડો છે તો હવે આપણે જોઈશું કે કયા પદાર્થ દ્વારા વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ બલ્બ પ્રકાશિત થશે એટલે કે જે પદાર્થ દ્વારા બલ્બ પ્રકાશિત થશે તેને આપણે વિદ્યુતના સુવાહક પદાર્થો કહીશું તો આપશો વિદ્યાર્થી મિત્રો આપ નોટ અને પેન લઈને બેસજો અને જે પણ વસ્તુ વડે બલ્બ પ્રકાશિત થાય તે નોંધતા જજો તેને તમે વિદ્યુતના સુવાહક પદાર્થો તરીકે લખજો અને જે પદાર્થ દ્વારા બલ્બ પ્રકાશિત ન થાય તે પદાર્થને વિદ્યુતના અવાહક પદાર્થો તરીકે નોંધજો અને ધ્યાન રાખજો તો હવે આપણે સૌ પ્રથમ ખીલ્લી લઈશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે ખીલ્લી દ્વારા બલ્બ પ્રકાશિત થાય છે તેને આપણે વિદ્યુતનું સુવાહક કહીશું હવે આપણી પાસે એક ચીપિયો છે ચીપિયા દ્વારા પણ બલ્બ પ્રકાશિત થાય છે તે લોખંડનો બનેલો છે એટલે કે તે વિદ્યુતનો સુવાહક છે હવે આપણી પાસે એક કાતર છે કાતર દ્વારા પણ બલ્બ પ્રકાશિત થાય છે તેને આપણે વિદ્યુતનું શુંવાહક કહીશું તે આગળનો છેડો ધાતુનો બનેલો છે તેથી તે બલ્બ પ્રકાશિત કરે છે હવે આપણી પાસે એક સ્ક્રૂ છે આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રૂ દ્વારા પણ બલ્બ પ્રકાશિત થાય છે તેને આપણે વિદ્યુતનું સુવાહક કહીશું તે પણ ધાતુનો બનેલો છે અહીં આપણે લોખંડનો સળિયો વાપર્યો છે તે પણ બલ્બ પ્રકાશિત કરે છે તેને આપણે વિદ્યુતનું સુવાહક કહીશું ત્યારબાદ એક તારનું ગૂંચડું છે તે પણ લોખંડના તારનું ગૂંચડું છે તે પણ વિદ્યુતનું સુવાહક છે હવે આપણી પાસે એક ટાંકણી છે ટાંકણીને પણ આપણે અહીં મૂકતા તે બલ્બ પ્રકાશિત કરે છે તેને આપણે વિદ્યુતનું સુવાહક કહીશું અહીં આપણે નેલ કટરનો પાછળનો છેડો વિદ્યુત કડ સ્વિચને આપણે અડાડ્યો છે તો બલ્બ પ્રકાશિત થાય છે અહીં આ બનેલું છે તે સ્ટીલનું બનેલું છે તો આપણી પાસે વિદ્યુતના સુવાહક પદાર્થોની અંદર ચીપીઓ લોખંડની ખીલ્લી નેલકટર લોખંડનો સળિયો સ્ક્રૂ લોખંડનો તારનું ગુંજડડું ટાંકણી તે તમામ પદાર્થો આપણી પાસે વિદ્યુતના શું ભાગ છે હવે આપણે કાગળનો ટુકડો છે આપણી પાસે એક કાગળ વાળેલું છે તે કાગળને આપણે અહીં લગાવીશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થતો નથી તેથી આપણે તેને વિદ્યુતના અવાહક તરીકે ઓળખાવીશું હવે આપણી પાસે એક પ્લાસ્ટિકનું ઢાંકણું છે તેને આપણે અહીં સ્વિચની અંદર રાખીશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ પ્રકાશિત થતો નથી તેથી આપણે પ્લાસ્ટિકને પણ વિદ્યુતનું અવાહક કહીશું તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ ધ્યાન રાખજો કે કાગળ અને પ્લાસ્ટિક તે વિદ્યુતના અવાહક છે જ્યારે લોખંડ અને સ્ટીલની બનેલી વસ્તુઓ વિદ્યુતના સુહાક છે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સમજ આવી હશે ધન્યવાદ